जय स्वामी नारायण। श्री स्वामी नारायण गुरुकुल राजकोट द्वारा आयोजित SGIS ऑनलाइन एजुकेशन प्रोग्राम में निपुल चौटलिया आप सबनु भरी स्वागत करे छे। विद्यार्थी मित्रों, आपणे धोरण 11 साइंस जीव विज्ञान चैप्टर नंबर 21 नो अभ्यास करी रह्या छीए। आ चैप्टर में छेले आपणे मध्यस्थ चेतातंत्र नी वात करी, जेना मुख्य बे अंगो मगज अने करोड़ रज्जु। एमानी आपणे मगजनी जे वात छे ए चालू करी थी, बराबर छे। आपणे तमने याद होय तो मगजना मुख्य त्रण भागमां विभाजित कर्युं हतुं, अग्र मगज, मध्य मगज अने पश्व मगज, बराबर। फोर ब्रेन, मिड ब्रेन अने हिंड ब्रेन, बराबर। आ रीते आपणे मगजना त्रण भागमां विभाजित कर्युं हतुं। હવે આ માટે એક પછી એક એ મગજના ભાગોનો અભ્યાસ કરીએ તો સૌથી પહેલું આવે અગ્ર મગજ। એટલે આજે આપણે અગ્ર મગજની ડિટેલ જોવાના છીએ। આજે મગજના ત્રણ ભાગ પાડ્યા, એમાંનો સૌથી મગજનો મોટામાં મોટો ભાગ એટલે અગ્ર મગજ થાય। અહીંયાથી સ્ટાર્ટ થાય તો છેક અહીંયા પાછળ સુધી આખામાં એ પથરાયેલો ભાગ જે છે એ અગ્ર મગજ છે। આ ભાગ આપણો આટલો મગજનો હિસ્સો આખે આખો અગ્ર મગજ તરીકે ઓળખાય છે, અને એની અંદર તમે બધાએ આવી રચનાઓ જોઈ હશે, આખે આખું ગળીમય તંત્ર જોવા મળે છે, બરાબર છે। આમ થ્રી ડાયમેન્શનમાં જોઈએ એટલે આપણને પરફેક્ટ દેખાય, તમે લોકો અને નેટ ઉપર અને રિલેટેડ બધા એનિમેશન્સ જોઈ શકો છો, બરાબર છે। એવી ઘણી બધી એપ પણ છે જેમાં તમને 3D ફોર્મમાં આ વસ્તુ જોવા મળે છે, જેમ કે બાયોલોજી એનિમેશન 3D કરીને એક એપ છે, એની અંદર આપણા હ્યુમન બોડી પાર્ટ્સ, પછી હ્યુમન બોડી 3D એવા નામથી એક એપ છે, એમાં તમને આ વસ્તુ સારી રીતે જોવા મળશે। તો આ અગ્ર મગજ આપણે એમ કહીએ કે સૌથી ત્રણેય ભાગમાં મગજનો મોટામાં મોટો ભાગ થયો, બરાબર। અગ્ર મગજને પણ એના કાર્યને રચનાની રીતે પાછા ત્રણ ભાગમાં વહેંચવામાં આવે છે। કયા ત્રણ વસ્તુ અગ્ર મગજમાં છે? તો કે ત્રણ ભાગમાં અગ્ર મગજ સૌથી મોટું થયું। હવે એના ત્રણ ભાગ, બૃહદ મસ્તિષ્ક, થેલમસ અને હાઇપોથેલમસ। અગ્ર મગજના ફરી પાછા ત્રણ ભાગ, બૃહદ મસ્તિષ્ક, થેલમસ અને હાઇપોથેલમસ, ક્લિયર છે। અહીંયા તમે જુઓ તો આ ત્રણમાંય તે સૌથી મોટો ભાગ કયો, અગ્ર મગજનો સૌથી મોટામાં મોટો ભાગ કયો? તો બૃહદ મસ્તિષ્ક ભાગ થશે। એટલે આખા મગજમાં સૌથી વધારે મે વધારે વિસ્તાર કવર કરતો કોઈ ભાગ હોય, આપણે પ્રકારની રીતે નહીં, આ સૌથી મોટામાં મોટો કોઈ એરિયા કવર કરતું હોય, જગ્યા કવર કરતું હોય તો એ છે બૃહદ મસ્તિષ્ક, આખા ઓલ ઓવર મગજમાં। અગ્ર મગજમાં તો એ સૌથી મોટામાં મોટું થશે, પણ આખા આખા મગજમાં પણ જે સૌથી વધારે જગ્યા કવર કરતું હોય એ છે બૃહદ મસ્તિષ્ક। આ દરેકની નીચે મેં આ જે પોઈન્ટ્સ લખ્યા છે એ જે તે વસ્તુ માટે યાદ રાખવાના પોઈન્ટ્સ છે। હાલો આખું વાંચશો ને તો કદાચ તમને વાક્ય પ્રમાણે કન્ફ્યુઝન ઊભું થાય કે આ ક્યાંથી ક્યાં શું થઈ ગયું, પણ આ જે પોઈન્ટ્સ પાડીને તમે યાદ રાખશો ને તો તમને ખબર પડે કે આમાં મેઇનમાં મેઇન યાદ શું રાખવાનું, તો કે આ બરાબર છે। આપણે એક પછી એક આ ભાગોને સમજવાનું ચાલુ કરીએ તો અગ્ર મગજનો પણ પહેલો ભાગ જેને આપણે બૃહદ મસ્તિષ્ક તરીકે ઓળખીએ છીએ, એટલે કે આખા આખા મગજનો સૌથી મોટામાં મોટો ભાગ છે। બીજી મહત્વની બાબત કે આપણે જે મગજની ગમે ત્યારે કોઈ પણ પિક્ચર્સ ફોટોગ્રાફ્સ જોઈએ છીએ ત્યારે જેમાં ઓલી બધી ગળીવાળી રચના દેખાય છે, જેમ અખરોટમાં હોય એવી, એ જે ગળીવાળી રચના છે એ આ બૃહદ મસ્તિષ્કની છે।
આપણને મગજનો એક જ ભાગ સીધો ડાયરેક્ટ જોતા દેખાય, બાકી બધા ભાગ જોવા હોય તો એ મગજનું ડિસેક્શન કરવું પડે, એના સેક્શન પાડવા પડે, એની અંદર જોવું પડે. જે આપણને બહારથી દેખાય છે એ છે આ બૃહદ મસ્તિષ્ક, જે આવો અખરોટની ઓલી ગળીઓ હોય એવી ગળી જેવો ભાગ આપણને મગજનો દેખાતો હોય છે. બરાબર છે. હવે જો આની વાત કરીએ તો સેન્ટર પાર્ટમાં વચ્ચોવચ એક ઊંડી ખાચ પડે છે. જે ઊંડી ખાચ પડે છે એનાથી આ બૃહદ મસ્તિષ્ક છે એ આપણું બે ભાગમાં વહેંચાઈ જાય છે. અહીંથી વચ્ચોવચથી બે ભાગ પડે, દાખલા તરીકે અહીંયાથી આમ, તો એક ઓલી સાઈડનો પાર્ટ આ છે ને, આ સાઈડનો વ્યૂ હું બતાવું છું. બરાબર. આપણે આમ સેન્ટર વ્યૂથી જોઈએ તો સેન્ટર વ્યૂથી શું થાય, તો કે આમ આમ પાછળની સાઈડ આમ મગજ છે, તો આમ બે ભાગ પડે, તો આ ડાબો અને જમણો આવા બે ભાગ પડે છે મગજના, ડાબો ભાગ અને જમણો ભાગ. બહુ મોટી વચ્ચે ખાચવાળી રચના તૈયાર થાય છે. બરાબર છે. જેને સલકાઈ કહેવામાં આવે છે, આપણામાં નથી આપ્યો એ શબ્દ, એને સલકાઈ કહેવામાં આવે. એનાથી આવી મોટી ખાચ પડે, એટલે આ એકનો ભાગ થઈ ગયો ગળીવાળો અને આ બીજો ભાગ થઈ ગયો. એટલે બૃહદ મસ્તિષ્ક ડાબું અને જમણું એવા બે ભાગમાં વહેંચાઈ ગયું. આ જે બે ભાગ છે એ આવી ગોળાઈવાળા બન્યા. આમ એકચ્યુઅલમાં તો આખે આખી આમ ગોળાઈવાળી રચના છે, એટલે એને બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધ કહેવામાં આવે છે. શું કહેવાય? બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધ. ગોળા ખરા પણ આખું ગોળ નથી, આ ગોળાઈનો અડધો ભાગ. આ આખું વર્તુળ વિચારીએ તો આ વર્તુળનો અડધો ભાગ, એટલે એને શું કહેવાય? બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધ, અડધું. બરાબર. આ ગોળાર્ધ એકબીજાથી હાવ છૂટા નથી પડી ગયા, પણ ઈ ચેતા તંતુઓથી જોડાયેલા છે. એ જે બે ગોળાર્ધને જોડતી રચના છે, આ કનેક્ટ કરતી રચના છે, એને શું કહેવાય? તો કે કેલોસ્મસ્કાય કહેવાય. આ ગોળાર્ધો છે એને ચેતાતંતુથી બાંધેલા છે, કનેક્ટેડ છે, એને કેલોસ્મસ્કાય કહેવાય. ક્લિયર છે. અહીંયા આ જે આખો વિસ્તાર છે બૃહદ મસ્તિષ્ક, આનું કાર્ય શું? તો કે આપણા બહુ મહત્વના કામ આ બૃહદ મસ્તિષ્ક રચનામાં થાય. જેમ કે સૌથી પહેલું તો યાદ શક્તિ, મેમરી. બીજું સમજ શક્તિ, વિચાર શક્તિ. આવી જે મહત્વની બધી પ્રક્રિયાઓ છે, જે યાદ રાખવાની વાત છે, વિચારવાની વાત છે, સમજવાની વાત છે, જેને કે ને આઈક્યુ, એ આઈક્યુ માટે આ જવાબદાર છે, એવા કામ કરે છે. તેમાં સંવેદી, પ્રેરક એવા બધાય એરિયા અલગ અલગ છે. એ બધાય એરિયાને જો આપણે એક નામ દેવું હોય, એના જે અંદર અલગ અલગ ઓફિસ છે, આ યાદ શક્તિનો ડિપાર્ટમેન્ટ છે, આ વિચારવાનો ડિપાર્ટમેન્ટ છે, આ સમજ શક્તિનો ડિપાર્ટમેન્ટ છે, આ રિફ્લેક્ટ આપવાનો, જવાબ આપવાનો ડિપાર્ટમેન્ટ છે, આ બોલવાનો ડિપાર્ટમેન્ટ છે. તો આપણે જેમ વિચારીએ એ પ્રમાણે આપણે બોલાય છે ને, તો એવા જેમ ડિપાર્ટમેન્ટ છે એ બધા ડિપાર્ટમેન્ટને ભેગા કરીએ તો એને શું કહેવાય? તો એને કહેવાય સંગઠિત વિસ્તાર કહેવાય. શું કહેવાય છે? સંગઠિત વિસ્તાર કહેવાય. આપણી જે આખે આખી આ બૃહદ મસ્તિષ્કની રચના છે બાહ્યકવાળી, એની ફરતે કોષોનું એક આવરણ આવેલું છે, ચેતાકોષોનું જ એક આવરણ આવેલું છે, જેને મસ્તિષ્ક બાહ્યકના કોષો કહેવાય. એ દેખીતી રીતે, કલરની રીતે કેવા છે? તો કે ભૂખરા છે, એટલે એને નામ ભૂખરું દ્રવ્ય કહેવામાં આવે છે. એટલે મગજનું બહારનું કોટિંગ કેવા પ્રકારના કોષોથી થયું? તો કે ભૂખરું દ્રવ્ય. શું કામ ભૂખરું દ્રવ્ય કીધું? તો કે એનું અંદરનો કોષ રસ વિસ્તાર વધારે છે, માટે એને ભૂખરું દ્રવ્ય ભાગ કહેવામાં આવે છે. એવી જ રીતે
જે અંદરના ભાગ છે આની અંદરની તરફ વિચારીએ તો અંદરના કોષો છે એને મહત્વના કાર્ય કરવાના છે, એટલે એમાં સંદેશાઓમાં એકબીજાના મેસેજ એકબીજામાં ન વૈયા જાય. એટલે ચેતાકોષ કેવા છે? તો કે મજ્જા આવૃત ચેતાકોષો છે. આપણે ભણી ગયા ને ચેતાકોષની રચના, એમાં આપણે મજ્જા આવરણ બનાવ્યું હતું ને, એ પ્રકારના કોષો છે. અને એ પાતળા ટ્રાન્સપરન્ટ પારદર્શક અથવા સફેદ છે, માટે એને શ્વેત દ્રવ્ય કહેવામાં આવે છે. બરાબર? એટલે મગજની અંદર બે દ્રવ્યનું કોટિંગ છે, આ યાદ રાખવાના છે. એટલે જ આ રીતે મેં શબ્દો લખ્યા, કયા બે? બહારની તરફ ભૂખરું દ્રવ્ય, અંદરની તરફ શ્વેત દ્રવ્ય. ક્લિયર? તો આ વાત હતી બૃહદ મસ્તિષ્કની. હવે જે બૃહદ મસ્તિષ્કમાં જ આમ અંદરની તરફ જાય, આ તો બધું હાવ બહાર થયું, બહાર આવી ગળીમય રચના છે, જેટલી ગળી વધારે એટલા વધારે કોષો આમાં આવેલા હોય, કારણ કે ગળીવાળી જગ્યામાં જ આપણે વસ્તુને જાજી રાખી શકીએ ને, એટલે એમાં જાજા કોષો આવેલા છે, એટલી યાદશક્તિ વધારે સારી, એટલી સમજ શક્તિ વધારે સારી. બરાબર? જેટલી ગળી વધારે. એમાં અંદર જે સંવેદી અને પ્રેરક સંદેશાઓની આપ લે કરવાની જે એરિયા છે, ઓફિસ છે, એને થેલમસ કહેવામાં આવે છે. એક પ્રકારનું નાનું કોષોનું ઝુમકું છે, સંગઠિત વિસ્તાર ટાઈપની અંદર એક ઝુમકું છે જે સંવેદી અને પ્રેરક સંવેદનાઓને ડીલ કરે છે. એટલે સંવેદનાઓ ગ્રહણ કરે અને એને અનુરૂપ જવાબ મોકલે પ્રેરક, એટલે એ કામ થેલમસ કરે છે. થેલમસ પ્રમાણમાં નાની, એક રીતે ગ્રંથિ કહેવાય છે. બરાબર? થેલમસને એક પ્રકારે ગ્રંથિ કહેવામાં આવે છે. એની જ નીચે મહત્વની, આમ આપણે એને અંતઃસ્ત્રાવી ગ્રંથિમાં લઈએ છીએ, પ્રમુખ ગ્રંથિ તરીકે જે મગજમાં આવેલી, કયા મગજના ભાગમાં? તો કે અગ્ર મગજના ભાગમાં આવેલી એવી હાઇપોથેલમસ. હાઇપોથેલમસ છે, એની પાસે ચેતાસ્ત્રાવી કોષો છે. એટલે ચેતાકોષો છે જે અંતઃસ્ત્રાવ મુક્ત કરે છે, અને એ મગજમાં આવેલી એક બીજી ગ્રંથિ છે પિચ્યુટરી, એને બધાય મેસેજ ફોરવર્ડ કરે. પિચ્યુટરી ગ્રંથિ અંતઃસ્ત્રાવો મુક્ત કરીને બીજી ગ્રંથિઓ પાસે કામ કરાવડાવે. તો ઇન્ડાયરેક્ટલી આપણા શરીરનું આખે આખું જે અંતઃસ્ત્રાવી તંત્ર છે એનો કંટ્રોલ કોઓર્ડિનેશન બધું કોણ સંભાળે છે? હાઇપોથેલમસ સંભાળે છે. આપણે સિમ્પલ એક્ઝામ્પલની રીતે જોઈએ તો આપણા ભારત દેશમાં કેમ આખા દેશનું મેઇન સંચાલન કોના હાથમાં? તો કે નરેન્દ્ર મોદી. પછી તો ગુજરાત એ જ સંભાળે? તો કે ના, એમાં એક કોકને રાખવું પડે ને. તો ગુજરાતમાં કોણ સંભાળે? તો કે વિજયભાઈ રૂપાણી. તો સેમ અહીંયા મગજ છે નરેન્દ્ર મોદી થાય, હાઇપોથેલમસ છે વિજયભાઈ રૂપાણી થાય. એની પાસે આખો હોર્મોન કંટ્રોલ એની પાસે છે. બરાબર? તમે આ જે ભૂખરા દ્રવ્ય છે જે મસ્તિષ્ક બાહ્યકમાં આવેલું આપણે કીધું, એ પછી એક હિપોકેમ્પસ પ્રકારના પ્રવર્ધવાળી રચના છે મગજમાં, એ બધું ભેગું મળી અને એક તંત્ર બનાવે, એને લિમ્બિક તંત્ર કહેવાય અથવા લિમ્બિક ખંડ કહેવાય. આ બધા એને કમ્બાઇન્ડલી વિચારીએ તો આ છે ને આપણી આમ જોઈએ તો લાગણીઓનું કેન્દ્ર તૈયાર કરે છે. આના દ્વારા શું તૈયાર થાય છે? આપણી લાગણીનું કેન્દ્ર. લાગણી કેવી? તો કે ગુસ્સો, પ્રેમ, ભય, આવી લાગણીઓ બધી, ઉત્તેજનાઓ, એક્સાઇટમેન્ટ, ડિપ્રેશન્સ, આ બધી જ વસ્તુ આ લિમ્બિક તંત્ર છે એ કંટ્રોલ કરતું હોય છે, લાગણીઓ સાથે ડીલિંગ. એ સિવાય આપણને ભૂખ લાગવી, તરસ લાગવી, જે બધી ફિલિંગ્સ છે, આપણને ફિલિંગ્સ આવે છે કે ભૂખ લાગવાની ફિલિંગ આવી, હવે તરસ લાગી છે, હવે ઊંઘ આવે છે, આવી બધી વસ્તુનું સંચાર સંચાલન આ લિમ્બિક તંત્ર કરે છે. એ આ બે વસ્તુના કમ્બાઇન્ડ એરિયાને
भाग ने लिंबिक तंत्र लिंबिक खंड कहेवामां आवे छे। आम तो आ बृहद मस्तिष्क छे, मैं कीधुं याद शक्ति समझ शक्ति बधुं तो छे ज, आ सिवाय आपणी उठवानी जमवा माटे समयसर भूख लागवी आवी घणी बधी प्रक्रियाओनो कंट्रोल अग्रमगज करतुं होय छे। आ अग्रमगज अने एना ત્રણ સમજવા માટેના ભાગ હતા। નેક્સ્ટ લેક્ચરમાં આપણે મધ્ય મગજ અને પશ્વ મગજ ઉપર ચર્ચા કરશું। ત્યાં સુધી બધાને જય સ્વામિનારાયણ।